દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં ચર્ચાનો આવી રહ્યું છે કે આઈસી ઘોષ છે ત્યાંની વિદ્યાર્થી નેતા, એની સામે પણ ફરિયાદ થઈ છે. તો સાથે આ ઓળખની અંદર એ ફોટોગ્રાફ સાથે બતાવવામાં આવ્યા છે કે જેમાં આઈસી ઘોષ સહિત 9 લોકોની અટક કરવામાં આવી છે. આપને એ પણ જણાવી દઈએ કે એમાં કહેવામાં આવી રહ્યું છે કે જે 7 લોકો છે લેફ્ટ સંગઠન સાથે સંકળાયેલા લોકો છે, તો 2 લોકો એબીવીપીના છે, એટલે કે એ સંગઠન સાથે સંકળાયેલા છે, આવું પોલીસનું કહેવું છે. અને આઈસી ઘોષ કહી રહી છે કે એની પાસે સબૂત છે, પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી છે, એ પ્રૂફ આપે, પ્રમાણ આપે કે કોઈ પણ જગ્યાએ આઈસી ઘોષ તોડફોડ કરતી નજરે પડતી હોય અથવા તો મોઢા પર નકાબ રાખ્યો હોય. અને અહીંયા જોવા એ પણ મળી રહ્યું છે કે આ ઇન્વેસ્ટિગેશનમાં હજી પણ બાકી સવાલ ત્યાં થાય છે કે જે નકાબધારીઓ હતા એ લોકોમાં હજી કોઈ ઓળખ થઈ નથી અથવા તો એ લોકો માટે કોઈ પણ પ્રતિક્રિયા પોલીસ તરફથી મળી નથી. ચર્ચા મૂળ કરી રહ્યા છે કે જેએનયુ મુદ્દે દીપિકા પાદુકોણ ત્યાં પહોંચી જાય તો પણ રાજકારણ. જેએનયુમાં મુદ્દામાં ફીઝ અને વીસીના બદલી કરવા માટેની પણ જ્યારે વિરોધ પ્રદર્શન થાય ત્યારે પણ રાજકારણ. અને સવાલ એ છે કે આની પર કે શું આ વિચારધારાની લડાઈ જોવા મળી રહી છે જેએનયુના માધ્યમથી, લેફ્ટ વર્સિસ રાઇટ, આ વિચારધારાની લડાઈ જોવા મળી રહી છે કે કેમ? અને એવામાં દરેક લોકો અથવા દરેક સંગઠન શા માટે ફક્ત ને ફક્ત રાજકારણ કરી રહ્યા છે, નિરાકરણ કેમ નથી મળતું? મારી સાથે ચર્ચામાં જોડાયા છે નિમિષ શાહ કે જેઓ પ્રવક્તા કોંગ્રેસના છે, વાયકી ગોયલ કે જેઓ પ્રવક્તા બીજેપીના છે, મનસ્વી થાપર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણનું સ્વાગત છે ચર્ચામાં. ધન્યવાદ મનસ્વી. સબસે પહેલા આપસે શરૂઆત કરના ચાહુંગા, ક્યા યે હમ કિસ તરહ સે દેખેંગે ઇસકો, જેન જીએનયુ વિવાદ મેં વિદ્યાર્થીઓ કી મુદ્દે કી બાત હોતી હે, ઉસકે બાદ પોલિટિકલ પાર્ટીયાં મેદાન મેં આ જાતી હે, ફિર યે પોલિટિકલ એંગલ મિલ જાતા હે. લેકિન ચર્ચા ભી હો રહી હૈ કે અબ લેફ્ટ વર્સિસ રાઇટ કી વિચારધારા કી લડાઈ ચલ રહી હૈ, ઇસ તરહ કા માહોલ દેખને કો મિલ રહા હે. આપકો ક્યા લગ રહા હે? જો આપકો લગ રહા હે વહી મેરકો લગ રહા હે, ઓર જો દેશ મેં સબકો લગ રહા હે વહી મેરકો લગ રહા હે. ઇસમે કોઈ ભી દૂસરી તીસરી ચોથી રાય નહીં હૈ, યે બેસિકલી પોલિટિકલ મુદ્દા હૈ. યે કોઈ યે બચ્ચો કા સ્ટુડન્ટ્સ કા મુદ્દા નહીં થા કભી ભી, યે પોલિટિકલ મુદ્દા થા, ઓર સ્ટુડન્ટ્સ ભી યે પોલિટિકલ વિરોધી કર રહે થે. જી, પર ઇસ ઇસ પૂરે વિરોધ કા જિસ તરીકે સે હમ લોગ દેખ રહે હૈ કે યે બહોત જ્યાદા કન્ફ્યુઝિંગ હો ગયા હૈ. કે એક તરીકે સે હમ દેખ રહે હૈ કે જો સ્ટુડન્ટ્સ હૈ, વિરોધ કા હર વ્યક્તિ કા હક હોતા હૈ. સ્ટુડન્ટ્સ વિરોધ કર રહે હૈ, પઢાઈ નહીં કર રહે, વિરોધ કર રહે હૈ, ઉસકા એક વૈસા એંગલ દિયા જા રહા હૈ. પુલિસ અપના કામ નહીં કર રહી, વાયલન્સ બઢતા જા રહા હૈ, પુલિસ રોક નહીં પા રહી, ઓર કોઈ આકે બહાર સે માર કે જા રહા હૈ, કોઈ અંદર સે હી બહાર વાલો કો માર રહા હૈ, અંદર વાલો કો માર રહા હૈ, વો એક કન્ફ્યુઝન હૈ. ફિર ઉસમે રાજનીતિ રાજનીતિ ખેલી જા રહી હૈ કે લેફ્ટ વર્સિસ રાઇટ હૈ, રાઇટ વર્સિસ લેફ્ટ હૈ, બીજેપી વર્સિસ કોંગ્રેસ હૈ, યા બીજેપી વર્સિસ એન્ટાયર નેશન હૈ, યા એન્ટાયર નેશન વર્સિસ કોંગ્રેસ હૈ. તો યે પૂરે સિચ્યુએશન મેં ક્યા હૈ કે દેશ મેં કહીં ભી મૂવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ કી તરફ નહીં હૈ. ઓકે, દેશ કી જો મૂવમેન્ટ હૈ વો કન્ફ્યુઝન કી તરફ હૈ. આપ કોઈ ભી ના બીજેપી ના કોંગ્રેસ કોઈ એસા લેકે આ રહે હૈ કે સીએએ અગર ગલત હૈ તો લોગો કો જાગરૂકતા ફેલાને કા કામ કર રહે હો. કોંગ્રેસ કર રહી હો કે યે ગલત ક્યું હૈ, કૈસે હૈ, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કર રહી હો, વૈસા નહીં હૈ. યા બીજેપી અગર બોલતા હૈ કે સીએએ બહોત અચ્છા હૈ તો સીએએ કે બારે મેં લોગો કો નોલેજ દેને કા કામ જો હૈ વો બીજેપી કી તરફ સે નહીં દિખાઈ દે રહા. સમર્થન રેલી તો ઇસલિયે વો કર રહે હૈ, સમર્થન રેલીઓ મેં લોગ જાતે હૈ. અગર આપ ઉન લોગો કે પાસ જાકે પૂછોગે કે સીએએ કા ફુલ ફોર્મ ક્યા હૈ, સીએએ કે બારે મેં બતાઓ, તો વો વો એક અલગ અલગ હમ લાઈન પે ચલે જાયંગે. પર બાત યે હૈ, મુદ્દે કી બાત યે હૈ કે હમ આંદોલન કર રહે હૈ, દેશ મેં આંદોલન આંદોલન ખેલા જા રહા હૈ પિછલે સાલ કે અંત સે ઓર નયે સાલ કી શરૂઆત સે. તો યે આંદોલન આંદોલન ખેલને મેં જો મુદ્દા હૈ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ કા, ઇસકે બારે મેં લોગ ઉછલ રહે હૈ, લોગ બોલ રહે હૈ, લોગ લડ રહે હૈ. ક્યું લડ રહે હૈ? જી, ઉસકી ઇન્ફોર્મેશન જો હૈ, ઉસકી નોલેજ જો હૈ, દોનો પાર્ટીઓ ને કિતની જ્યાદા કોશિશ કી. એક ટ્વિટર વોર હૈ, સુબહ ઉઠતે હૈ ટ્વિટર એજન્ડા સેટ હોતા હૈ, ઉનકે જો ફોલોઅર્સ હોતે હૈ એક દૂસરે પાર્ટીઓ કે, વો એક દૂસરે કો લેફ્ટ કે યા રાઇટ કે યા કોંગ્રેસ કે યા બીજેપી કે, વો ઉસ ટ્રેન્ડ મેં અપને આપકો શામિલ કર લે. આંદોલન આંદોલન ખેલને મેં જેએનયુ ક્યું સેન્ટર બન રહા હૈ? દેખિયે જેએનયુ 2014 કે બાદ સે, યસ, જેએનયુ એક લેફ્ટ કા એક હબ બના. ઓકે, ટુકડે ટુકડે ગેંગ, ઉસમે એક નયા હમને એક્સપેરિમેન્ટલ ચીજ દિખાઈ દી, ઓર ઉનકો એક વોઇસ મિલી. બિલકુલ, આપ અગર કનૈયા કા જો કામ દેખે યા ઉસકે બાદ અગર હમ દેખે કે બીજેપી જેએનયુ કે અગેન્સ્ટ જા રહી હૈ, જેએનયુ બીજેપી કે અગેન્સ્ટ જા રહી, જો ઇસ તરીકે સે દ્રષ્ટિકોણ હો રહા હૈ, ઓર પૂરે દેશ મેં જેએનયુ એક બહોત જ્યાદા એક પ્રાઇમ સબ્જેક્ટ બન ગયા ડિસ્કશન કા. જેએનયુ પઢાઈ સે જ્યાદા અપને પ્રોટેસ્ટ કે બારે મેં જાનને લગ ગયા. પર જેએનયુ કા અગર હમ ઇતિહાસ કભી ભી દેખેંગે, 2014 કે બાદ હી ક્યું, આપકો ક્યું એસા લગ રહા હૈ 14 કે બાદ હી ક્યું? જેએનયુ તો ઇતને સાલો સે ચલ રહા હૈ ના. નહીં નહીં, ઉસકે પીછે જો યે કનૈયા કુમાર કા જો ઇન્સિડેન્ટ હુઆ જિસમે જો એક ફેક વિડિયો ઉસકી વાયરલ હુઈ થી, ઉસ ટાઈમ મેં બાદ મેં ચાર્જશીટ અભી તક ફાઇલ નહીં હુઈ, તો વો સારી સિચ્યુએશન કે બાદ તો યે જ્યાદા પ્રોમિનન્સ પે આ ગયા. જી જી જી,
और उसमें अगर हम ये बोलें कि इसमें इसमें दो दो फैक्टर है, एक फैक्टर ये है कि जेएनयू ने एक इस तरीके से एक अपना माइंडसेट शायद सेट कर लिया है कि उस उसको सरकार के विरोध में जाना है। पर एक ही ऑप्शन हो सकता है, एक ही ऑप्शन मुद्दे तो होने चाहिए ना, जैसे कि उनको सरकार की मुद्दे दे रहे हैं। हाँ यस, तो आपका कहना मतलब ये है कि मुद्दे अगर उस चीज को हम रिलेट करने जाएं तो दो तीन मुद्दे अगर जो बोले आर्टिकल 370 के बाद जेएनयू थोड़ा लाइट में आया और सीएए के बाद फिर से लाइट में आया, पर ये मुद्दों के ऊपर राजनीति अगर बच्चे कर रहे हैं तो करनी देनी चाहिए, उनका राइट टू प्रोटेस्ट है, राइट टू वॉइस होना चाहिए। पर इसमें अगर कांग्रेस, अगर आप बोल रहे हो कि वो आग में घी डाल रही है, कांग्रेस अभी तक मेरे को जेएनयू में नहीं दिखी है, बराबर है, तो कांग्रेस को हम इसमें नहीं बोल सकते कि कांग्रेस मोटिवेटेड है। जी जी जी, जो आपका फ्यूचर क्वेश्चन हो सकता था, बीजेपी भी कहां देखने को मिल रही है, तो बीजेपी नहीं है ना जी, तो ये बीजेपी एबीवीपी है और वो बीजेपी नहीं है जी, तो बीजेपी कांग्रेस की लड़ाई इसमें नहीं दिखाई देती। ओके, पर अब जो लड़ाई हमको दिखाई देती है, सीए बहुत बड़ा मुद्दा है, वो आर्टिकल 370 से बड़ा मुद्दा है, तो ये जो मुद्दा है इसमें दो वर्गों में देश डिवाइड हो गया। जी जी जी, अब एक समर्थन वाले, एक समर्थन नहीं करने वाले, समर्थन वाले और समर्थन ना करने वाले। अब समर्थन करने वाले कौन लोग हैं? जी जी जी, एक जो सीए समझ के समर्थन कर रहे हैं, सही बात है, एक जो बीजेपी के भक्त हैं, दूसरे जो मोदी जी के भक्त हैं, और तीसरे जो अमित शाह जी के भक्त हैं, आरएसएस के भक्त हैं, जी सीए के समर्थन, सरकार के समर्थन में जो भी सरकार, ये कारण है, इस कारण, और जो उसके विरोध में वो कौन कौन है, जो पढ़ने के बाद समझ के बोल रहे हैं कि ये गलत है, ओके, वो एक विरोधी हुए, सही बात है, दूसरे जो कांग्रेस के भक्त हुए, जी, 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 दूसरे जो राहुल गांधी के भक्त हुए, गांधी परिवार के भक्त हुए, लेफ्टिस्ट आइडियोलॉजिकल दूसरी पार्टियां, तो ऐसी लेफ्टिस्ट आइडियोलॉजिकल जो अंडरस्टैंडिंग से वो वाले, और यहाँ पे राइट आइडियोलॉजी वाले लोग होंगे, तो ये कारण बन के ये एक बड़ा मूवमेंट बन गया। और इस पूरी सिचुएशन को अगर बच्चे स्टूडेंट्स पढ़ के समझ के विरोध कर रहे हैं या पढ़ के समझ के समर्थन कर रहे हैं, तो उस समर्थन का और उस विरोध का हमको एक्सेप्ट करना चाहिए। लोकतंत्र का वो एक बहुत शानदार चीज है कि राइट टू प्रोटेस्ट। पर हिंसा क्यों हो रही है वहां पे? हिंसा अब क्या हो गया? हिंसा, आप कोई भी प्रोटेस्ट करते हैं ना बद्रेश भाई, उसका आउटकम हिंसा ही होती है। समझदारी क्या होती है? समझदारी जो आती है टॉप लेवल लीडरशिप से आती है। okay. उनको पता होता है कि हिंसा हो सकती है या नहीं हो सकती। बराबर। अगर हो सकती है तो उसको कंट्रोल करने की इच्छा शक्ति टॉप लेवल लीडरशिप में दिखानी चाहिए और होनी चाहिए। जी, जी, जी। कई बार वो इच्छा शक्ति होती है पर वो चाहते ही नहीं है कि ऐसा हिंसा के सवाल जेएनयू में खड़े होते हैं, तो वो क्या चाहते हैं कि चलो लड़ाई हो रही है, तमाशा देखें। वो जो तमाशा देखने का चीज होती है वो कहीं ना कहीं घातक है। जो प्रोटेस्ट करना चाहिए सबको करना, समर्थन रैली भी होनी चाहिए और विरोध रैली भी हो रही है तो होनी चाहिए, पर उसको अगर हम एक उसमें आंदोलन को अगर हम राइट्स में कन्वर्ट कर लें, दंगों में कन्वर्ट कर लें, वो गलत है। ओके, ये जो हो रहा है वो गलत है। ये चीज की जिम्मेदारी दोनों बीजेपी और कांग्रेस की टॉप लेवल लीडरशिप पे खेल रहे। सही बात है गोयल जी। सऊदी पहले आपने पूछो मांगे इसकी आपकी प्रतिक्रिया शू है? जेएनयू मुद्दा जो विवाद थे रहे हैं पॉलिटिकल पार्टी नु आटलो बधुं इन्वॉल्वमेंट शा माटे? ए बीजेपी होय कांग्रेस होय के जे विरोध पक्ष नेताओं की बात करवामां आवे, शा माटे आटलो बधुं? एमां निराकरण के रस्तो कोई सरकार ना काढी शके? ફીસ નો મુદ્દો હોય, ચલો માની લે વિદ્યાર્થી નો મુદ્દો છે, એમાં રાજકારણ ના હોવું જોઈએ, વીસી નો મુદ્દો છે એ પણ ચાલી રહ્યો છે, એમાં મુરલી મનોહર જોશી પણ મેદાનમાં ઉતર્યા છે, સવાલ એ થાય છે કે એનું નિરાકરણ કેમ નથી ઈચ્છતી સરકાર? શું લાગે છે? સરકાર નિરાકરણ નથી ઈચ્છતી એવું ક્યાંય તમને દેખાતું હોય તો એ ગલત છે। સરકાર હંમેશા નિરાકરણ તરફ જ હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ વિવાદોમાં કે દંગાઓમાં માનતી નથી। ગુજરાત એનું બહુ ઉમદા ઉદાહરણ। વિરોધ ઘણા લાંબા સમયથી ફીસનો ચાલે છે, શું પગલા લેવામાં આવ્યા? ફીસનો જે કંઈ પણ વિવાદ ચાલે છે એના અંદર જે કંઈ વીસીને પણ સૂચનાઓ આપવામાં આવી હતી અને એનું આગળ કામ ચાલી રહ્યું હતું। આજે જે વિવાદ ઉભો થયો એ જ્યારે સીએએના સંદર્ભમાં વાત આપણે આગળ કરીએ તો પહેલી તારીખથી પાંચમી તારીખ સુધી કોઈ એક એક્ઝામ લેવાની હતી। બરાબર છે। એ એક્ઝામના સંદર્ભમાં બહુ મોટું ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે। એક સારી રીતે સારી પ્રક્રિયામાં એબીવીપીના કાર્યકર્તાઓ જોડાયા હતા વીસી સાથે અને એક કામગીરી કરી રહ્યા હતા। લેફ્ટિસ્ટોને આ પસંદ ન આવ્યું, ઓકે, એટલે એમને અચાનક એ કામ કેમ બગડે અને આખું વાતાવરણ કેમ ડોળાય એની માટેની ગતિવિધિ હાથ ધરી અને યોગેન્દ્ર કરીને જે એનો નેતા છે એને ત્યાં અંદર ઘૂસી હુમલા કરી, ઇવન એ બધા રૂમ્સમાં જઈને કેમેરા અને જે કંઈ પણ બંધ કરવાનું હોય એ પ્રકારની બહુ ગંદી લેફ્ટિસ્ટ વૃત્તિવાળી આ ટુકડે ટુકડે ગેંગ, જેમ એમને કીધું એવી રીતે એ ગેંગ એલર્ટ થઈ ગઈ અને દેશની અંદર વાતાવરણ કેમ બગડે અને આ મુદ્દે એક એક્ઝામ બરાબર ન લેવાય અને વિદ્યાર્થીઓની અહિત કેમ થાય
એ મુદ્દે એ લોકોએ કામ કર્યું. એની માટે લેફ્ટના સંગઠન વાળા ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, જેએનયુના વિદ્યાર્થીઓ છે, આપનો કહેવા પ્રમાણે આજે જે કંઈ પણ પીસી થઈ છે, નહીં એ બાબત છે, કાં તો તમે વિદ્યાર્થીઓના હિતમાં કામ નથી કરતા એટલે વિરોધ કરતા હોય, અને હિતમાં કરતા તો વિરોધ કરવાનું જરૂર નથી. વિરોધી જે દેખો એમાં એબીવીપી ઇન્વોલ્વ હતું એટલે એમનો વિરોધ હતો. એક્ઝામ્સ લેવી એની માટે કોઈ કોઈ પણ એક વસ્તુ માટે એક્ઝામ લેવી એ વિરોધી કામ તો છે. એબીવીપી ડિસિઝન મેકર નથી ને કે પરીક્ષા લેવાય કે ના લેવાય, એના સમર્થન કરવું ના કરવું. વીસી ની સાથે સપોર્ટમાં રહીને એ કામગીરી સરળતાથી, જે લાંબી લાઇનો લાગેલી હતી, અવ્યવસ્થા ન સર્જાય એના કામમાં એ લાગેલી હતી. વ્યવસ્થાના કામમાં એક વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ લાગેલા હતા, એ એમનાથી સખાણું નહીં બરાબર, અને એમને એવું લાગ્યું કે આ લોકો જસ લઈ જાય વિદ્યાર્થીઓમાં. વિરોધ શા માટે છે તો પછી? લેફ્ટિસ્ટોમાં વિરોધ, એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતો હોય, બરાબર છે, એટલે એમને એમનું પોલિટિક્સ ત્યાં બચાવવા માટે વિદ્યાર્થી પરિષદનું ખરાબ દેખાય, અને જે કામ કરી રહ્યા છે એ લોકોનું ખરાબ દેખાય. ફીના મુદ્દે તો નહીં, લેફ્ટના વિદ્યાર્થીઓ નહીં, એબીવીપીના વિદ્યાર્થીઓ, ત્યાં સામાન્ય વિદ્યાર્થીઓ બી ભણે છે, એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. એને તમે કઈ રીતે જસ્ટિફાય કરો કે લેફ્ટના છે કે તમે એબીવીપીના છે? એ તો કોઈ સંગઠન સાથે સંકળાયેલા નથી, એ લોકોનો શું વાંક છે એમાં? દેખો, વિરોધ કરવો એક દરેક વિદ્યાર્થી અથવા તો કોઈ પણ વ્યક્તિનો આ દેશમાં રહેતા અધિકાર છે, પણ વિરોધ એવા પ્રકારે નહીં કે જેને હિંસામાં પરિણમાય. વિરોધ કરનારો હિંસા નથી ફેરવતા, વિરોધ કરનારાઓની વચ્ચે જઈ જેના પેટમાં તેલ રેડાણું છે એ લોકો અંદર જેને હિંસાને કોણ છે, એવા કોણ, એવા તત્વો કોણ છે? હવે તમે પણ જાણો છો ને, હું પણ જાણું છું કે જેમને CAA નો કાયદો નથી ગમ્યો એ વિરોધીઓ છે, બરાબર, આપણે અત્યારે માની લઈએ, બરાબર. જેમ ભાઈએ વાત કરી કે ભાઈ CAA ના કાર્યક જે કઈ પણ નિર્ણય લેવાનો છે એની માટેની અવેરનેસ માટેની કાર્યક્રમ કોઈ પાર્ટી કરે, એટલે એમાં કોંગ્રેસ અને રાજકીય પાર્ટીઓ આવી, તો મારે એમને જણાવવું છે કે CAA ના નિર્ણય લીધા પછી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને મંડલે મંડલે, વોર્ડે વોર્ડે જઈને CAA શું છે અને CAA નાગરિકતા આપવા માટેનો કાયદો છે, કોઈની નાગરિકતા છીનવવા માટેનો કાયદો નથી, બરાબર, એની ડિટેલ ડિસ્કશન અને ડિટેલ લિટરેચર સાથે આજની તારીખે ખાટલા બેઠક થી લઈ, સાઇન ઓથોરિટી થી લઈ, રેલીઓ થી લઈ અને ઘરે ઘરે લોકસંપર્ક કરવાનો કામ. વિરોધ પ્રદર્શનો પહેલા થયા, એમાં આપણે પણ જોયું હશે ને, મેં પણ જોયું કે જેને CAA નો ફૂલ ફોર્મ પણ ખબર નહોતું, એમાં હું આ ભાઈ સાથે સહમત છું, અને સમર્થનમાં પણ એવા જેને ખબર પણ નથી પણ કે કોંગ્રેસ સાથે સહમત છે તો વિરોધમાં, યસ યસ, બરાબર. એવી રીતે પહેલો એક ફેઝ ચાલ્યો, પણ હવેનો ફેઝ જે ચાલી રહ્યો છે એ ખરેખર કોઈ એવી રીતે જતું નથી, બરાબર. હવે દરેક લોકો CAA જાણે છે અને CAA શું છે એની પ્રત્યે અભ્યાસ કરીને આગળ વધે છે. લેફ્ટનો વિરોધ આટલો બધો તમારો કેમ છે? બીજેપી નો હોય કે એબીવીપી સંગઠનનો હોય, કેમ આટલો બધો લેફ્ટનો વિરોધ છે? સી, દરેક બાબતમાં વિરોધ કરવો એ એમની એક ફિદરત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી એમનો વિરોધ હોય તો અમને મંજૂર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હિન્દુસ્તાન માટે કામ કરી રહી છે, બરાબર. ભારતીય જનતા પાર્ટી માટે, દેશ માટે કામ, મુસ્લિમ શીખ ઈસાઈ ભારતીય જે કઈ પણ, જે કોઈ પણ ભારતીય છે, જે કોઈ પણ હિન્દુસ્તાની છે એની માટે કામ કરી રહી છે. આજે અમારી કોઈ પણ યોજના કોઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ માટે અલગ અલગ છે? તો આટલો બધો વિચારધારાથી વિરોધ કેમ છે? વિચારધારાથી વિરોધ એટલે છે કે એને એના એના જે આકાઓ છે વર્ષોથી જે બાટો અને રાજકારણની રાજનીતિ ઉપર ચાલી રહ્યા છે એમની રાજનીતિના ભૂકંપો હવે એમને પગ નીચે દેખાઈ ગયા છે. એના કારણે એ લોકો બે બાકડા બનીને આજે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ દેશમાં શાંતિ અને અમનનો જે માહોલ છે એને બગાડવાનો પ્રયાસ કરે. ઓકે, નિમિષભાઈ શું કહેશો? અહીંયા બીજેપી કોંગ્રેસ કે કોઈ બી વિરોધી પાર્ટી છે જેમાં લેફ્ટ અને રાઈટ વચ્ચેનો આ જંગ જોવા મળી રહ્યો છે, એનું કેન્દ્ર બિંદુ કાં તો પછી એ પ્લેટફોર્મ જેએનયુ જોવા મળે છે, કેમ એવું? ફર્સ્ટ ઓફ ઓલ તો CAA એટલે જે આપણે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે કહીએ છીએ, એ કાયદાનો ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જે બેરોજગારી છે, આ દેશમાં મોંઘવારી છે, GDP ડાઉન થઈ રહ્યો છે, સરકારના નફો કરતા એકમો બરાબર અને નુકસાન કરતા એકમો એ મેનેજ કરતા નથી આવડતા, એટલે આંદોલનો જ કર્યા છે ખોટા આક્ષેપો કરીને, એટલે વેચવા કાઢ્યા છે, બરાબર. નથી આ લોકોમાં કોઈ રાજકીય સૂચ, માત્ર સત્તા મેળવવાની સૂચ છે. ભારતીય જનતા પાર્ટીને ભારતની તિજોરીની કઈ પડી નથી, એમને ભાજપની તિજોરી બાય હુક અને બાય કુક ભરવી છે, અને એ માત્ર ને માત્ર થોડા મૂડીવાદી લોકોને એ ઉદ્યોગોમાં મોનોપોલી આપવી હોય, શિક્ષણમાં. તમે ગુજરાતમાં જુઓ તો ગુજરાતમાં અત્યારે શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું છે, હાટડીઓ ખોલી ગઈ છે. 1990 પછી ગુજરાતમાં એક પણ સરકારી યુનિવર્સિટી કે સરકારી સ્કૂલ
ગરીબોના વિદ્યાર્થીઓ માટે, ખેડૂતોના, ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે, ઓબીસી એસસી ને એસટી ના વિદ્યાર્થીઓ માટે, ગુજરાત વિધાનસભાના ચૂંટણી માટે પૂછીશું આપણે. નહીં નહીં, એ મુદ્દા હું કોંગ્રેસને પૂછીશું આપણે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપના કયા મુદ્દા છે. અત્યારે મૂળ ચર્ચા આપણે જે એની ઉપર કરી રહ્યા છે, કારણ કે લેફ્ટ વર્સિસ રાઇટ ની જે પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે, આટલો બધો વિરોધ કે ત્યાં હિંસા થાય, ફરિયાદ બી થાય છે, જે હુમલો કરે એની પર બી ફરિયાદ થાય, ન કરે એની પર બી ફરિયાદ. નરેશભાઈ, વિડીયો રેકોર્ડિંગ આપની સમક્ષ છે, મીડિયા સમક્ષ છે, સમગ્ર દુનિયા સમક્ષ છે. જી, કોણ જવાબદાર? કોણ જેની માટે? કોણ જવાબદાર? હું એજ કહું છું, એ તો સરકારની જવાબદારી છે. કેમ સરકાર? કયા લુખા તત્વો આવી અને ગુંડાગીરી કરીને મારે છે, બરાબર? આ તો ખાલી 9 જણના નામ આયા છે. તમે વિડીયો જુઓ, તેમાં તો 200 જણનું ટોળું છે. હા, બરાબર છે. અને બુકાની ધારીઓ છે, એમની પાસે રોડ્સ છે, એમની પાસે લાકડીઓ છે, એમની પાસે ચેન છે. જી, અરે ગુજરાતમાં અમદાવાદમાં શું કર્યું હમણાં? એટલે ભારતીય જનતા પાર્ટી કરવા નીકળ્યા હતા, એજ કહું છું. ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તાના મધમાં આવી ગઈ છે, બરાબર. શાસન સરેઆમ નિષ્ફળ છે નિમિષભાઈ, એટલે એ પોતાનું શાસનની નિષ્ફળતાઓ જાણવા માટે 9 જણમાંથી 7 જણા લેફ્ટ સંગઠનના છે, 2 જણ એબીવીપીના છે. જો દિલ્હી પોલીસ, મને તો આજે પ્રેસ થઈ ત્યારે મને એવું હતું કે પેલો જે જેએનયુનો સ્ટુડન્ટ છે ને, એ મળી ગયો હશે એટલા માટે પ્રેસ કરી હશે, બરાબર. એમને બિન સચિવાલયમાં પરીક્ષામાં ચોરી કોણ કરે છે નથી પકડાતા, એલઆરડીમાં શું ગોટાળા કરે છે નથી પકડાતા. પોલીસનું કામ શું છે? તો પોલીસનું કામ ખાલી પ્રજાનું રક્ષણ કરવાનું છે, બરાબર, નહીં કે પોલિટિકલ પાર્ટીનું રક્ષણ કરવાનું. અત્યારે પોલિટિકલ પાર્ટીનો હાથો પોલીસને ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે, બરાબર છે. અને એનું તાદશ્ય ઉદાહરણ દરેકે દરેક રાજ્યમાં અને દરેકે આખા દેશમાં જોવા મળી રહ્યું છે. જી જી જી. હમણાં એમને કહ્યું ગોયલભાઈએ કે જેએનયુના કેમ્પસમાં એબીવીપી વીસીને મદદ કરી રહી હતી. અરે ભાઈ, તમારું કામ છે વિદ્યાર્થીઓ માટે આંદોલનો કરો, એ સિસ્ટમનું કામ છે, યુનિવર્સિટી કરશે, બરાબર છે. પણ તમે કંઈ ખોટું કરી રહ્યા છો એટલે અમને વિરોધ કર્યો હશે. સિસ્ટમ નથી યુનિવર્સિટી પાસે કેમ? જેએનયુમાં સિસ્ટમ નથી. વિરોધ પાછો એવો કે તમે ત્યાં જે રજીસ્ટ્રેશન ભરતા કરાવતા એ લોકોને રોકવામાં આવે? હા, એ લોકોને ભાઈ, એ તો લોકો જોવા મળે છે. એક એક કામ એ લોકો કરી લે. પણ તમે તમે અમને તો રાષ્ટ્રદ્રોહી કહો, તમે અમને ટુકડે ટુકડે ઘેઉં કહો, તમે અમને દેશદ્રોહી કહો, તમે બધા દૂધથી નાયેલા છો, તમે દૂધથી ધોયેલા છો. ગોહિલ સાહેબ, તમે એવું કહો છો કે વિસ્તારતાળું નથી બોલ્યો? આ તમારી શાલીનતા બતાવે. તમે બોલતા તારું નતો બોલતો, ના ના વાંધો નહીં, અને તમે બોલો એનો વાંધો નહીં. તમારું કામ જ આ છે, તમારા દરેક કામ સાંભળી લેવા જરૂરી નથી. તમે લાકડીની રોડ્સ, તમે લાકડીઓ લઈને ફરનારા માણસો છો, તમે લુખા ને ગુંડા તત્વો ભારતીય જનતા પાર્ટી પોષી રહી છે. એબીવીપી સંસ્કારનું પ્રદર્શન કરવાનું હોય, એબીવીપી એ દેશના રાષ્ટ્ર નિર્માણનું કરવાનું હોય, ભાઈ તમે શું? મારી વાત સાંભળો, જ્યારે રાજીવ ગાંધી આ દેશમાં લેપટોપ આપવાનું, માઉસ આપવાનું, મોબાઈલ આપવાનું વિચારતા હતા, ત્યારે તમે આ દેશના યુવાનો પાસે ત્રિશુલની દીક્ષા કરાવતા, તમે દંડા આપતા હતા. તમારા હાથમાં દેશના યુવાનો હાથમાં દંડા છે, તમારું કલ્ચર છે, તમારે તમારે એજ કરવાનું છે. તમારે ધરુડાગીરી નિમિષભાઈ, આ દેશમાં આત્મરક્ષા કરવા માટે એક મિનિટ છે, સવાલ છે, જરૂરી છે, સૈન્યબળ છે. તમારે લુખાગીરી કરવાની જરૂર નથી, કાયદો દેવા છે, તમારે ગોળીબાર જરૂર નથી ભાઈ. કાર્યવાહી પછી આ તમારું તમારા નિમિષભાઈ અહીં છે, હોટે આવ્યું. એક મિનિટ નિમિષભાઈ, લાકડીઓ લેવાની, ત્રિશુલ લેવાની, એ સરકારની જવાબદારી છે, સરકારની પોલીસ છે, આર્મી છે. તમારે સરક્ષા કરવાની જરૂર નથી. કોઈ બધું કહ્યું, તમારા પણ કોઈ છે મારવા માટે. નિમિષભાઈ સવાણીને માર્યો છે, પોલીસની કાર્યવાહી પર સવાલ કેમ છે? ગોયલજી, કોઈ જગ્યાએ પોલીસની કામગીરી પર સવાલ થાય, કોઈ જગ્યાએ પ્રશંસા થાય છે? પાંચ દિવસ થઈ ગયા છે આ ઘટનાને, અને 5 દિવસ પછી અત્યારે પીસી કરીને ઇન્વેસ્ટિગેશન આપવામાં આવે છે, એમાં પણ અધૂરું ઇન્વેસ્ટિગેશન. તો પૂરું ઇન્વેસ્ટિગેશન થઈ આ ઇન્વેસ્ટિગેશન કઈ પૂરું ઇન્વેસ્ટિગેશન એટલે નથી ડિક્લેર કરવામાં આવ્યું કે હજુ એક ઇન્વેસ્ટિગેશન અંડર પાઇપલાઇન છે. જેટલા પણ લોકો આઈડેન્ટિફાઈ થવામાં આવ્યા એ લોકોને બોલાવવામાં આવશે, એમને પકડવામાં આવશે, એમની પાસેથી સત્ય ઉગલવામાં આવશે. કોઈ પણ કાર્યવાહી 2 દિવસમાં થઈ જાય એવું દરેક વખતે ભદ્રેશભાઈ જરૂરી નથી હોતું. લેફ્ટના જે નેતા છે, વિદ્યાર્થી છે, આપણે દરેક વખતે આઈસી ઘોષ કહે છે કે પોલીસ એકતરફી કામ કરે છે, મારી પાસે પ્રૂફ છે, સાબિત કરીને બતાવીશ. આઈસી ઘોષ પોતે એવું કે જેની સામે ફરિયાદ થઈ, જેના માથા પર રોડ વાગી છે, એ વ્યક્તિ સામે ફરિયાદ થઈ છે ને,
એના માટેની ઇન્વેસ્ટિગેશન થઈ છે. જેટલા પણ વિડીયો રેકોર્ડિંગ હતા કે કેમેરા હતા એ પણ ત્યાં એ વખતે સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી. પહેલા જ લેફ્ટિસ્ટોએ કામ કર્યું કે ભાઈ અત્યારે જેટલી પણ સિસ્ટમમાં વિડીયો કેમેરાઝ ને બધું છે એને પહેલા બંધ કરી દીધી. યસ, ચાન્સેલર તમારા લેફ્ટિસ્ટોએ બંધ કરી દીધી. હા, આરો હા દેકારો કરીને અંદર અંદર એમને ચાન્સેલર ને કોને રાજીનામું આપી દે? જો તમારો કંટ્રોલ નથી પણ એનો તો વિરોધ છે, રાજીનામું આપી દેવાનો ને. રાજીનામું માટે કોઈ નથી હોતો. કોઈ પણ વસ્તુ જ્યારે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ઘટનાની આગળ તો તમે કોંગ્રેસના શાસનમાં ભૂલ થઈ, રાજીનામું શેના માટે માંગતા હતા કોંગ્રેસ વાળા પાસે? જે આ લોકો તમે રાજીનામું આપો ઉકેલ નથી તો રાજીનામું કોંગ્રેસમાં ભૂલ થઈ કેમ રાજીનામું માંગતા હતા? પોલીસની કાર્યવાહી કરી અને સત્ય શું હતું? હવે નિમિષભાઈ કહેશે ને જેએનયુ બંધ થઈ જશે એવું તો થશે નહીં. ના ના, અમારી ઈચ્છા નથી, અમારી ઈચ્છા નથી, અમે તો ચાલુ રાખશું. પણ તમને એવું લાગે છે કે અમારે કશું છે જ નહીં? અમને બધી વાતો જ નથી. અમે જો છો જમણેરી ડાબેરી, અમે તો આ દેશના લોકોને હિન્દુસ્તાની જોઈએ છીએ, ભારતીય તરીકે જોઈએ છીએ. તમારી મનસાઓ છે જેએનયુ બંધ કરાઈ જ છે. બધા ગુજરાતમાં તમે ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થી ગરીબ ગ્રામીણ પ્રજા જ્યાં ભણે છે એવી 6,350 સ્કૂલો બંધ કરાઈ છે. તમે એની વિરુદ્ધ આંદોલન કરો ને વાક્ય ગોયલ સાહેબ, નિમેશ તમને જેવી બંધ કરાવે એવું કેમ લાગે તમને? કયા એનું કારણ કહું છું. જો જેએનયુ એ કોંગ્રેસ સામે પણ આંદોલનો કરેલા છે, બરાબર છે. યસ, ઇન્દિરા ગાંધીને સામે કરેલા છે. હા જી જી, ત્યારે ઇન્દિરા ગાંધીએ પોતે રાજીનામું આપ્યું હતું. બહુ સ્પષ્ટ શબ્દોમાં તમને કહું છું, કોઈ પણ પ્રજા, આપણે ડેમોક્રેટિક દેશમાં છીએ, આપણે ઈદી અમીનના દેશમાં નથી, આપણે ખોમેનીના દેશમાં નથી, બરાબર. અને નરેન્દ્ર મોદી કદાચ પોતાની જાતને પુરવાર કરવા માંગતા હોય, તમે જવાબ ના, અમારા છેલ્લા બ્લડ સુધી અમે લડી લઈશું. કેમ તમને વાત સાંભળો, ડર કેમ કે જીએનયુ બંધ કરવા બેઠા છે? હા જી, બિલકુલ. જીએનયુમાં આટલા બધા ઓબીસી એસટી એસટી ગરીબ પ્રજા, ખેડૂત પ્રજા, ગ્રામીણ પ્રજા, બિલકુલ, એમને સરસ શિષ્યવૃત્તિ મળે છે. આ દેશના તમે વિચારો, ઓબીસી એસસી ને એસટી માં હમણાં રિપોર્ટ આવ્યો હતો તો 23% આઈએએસ અને આઈપીએસ મનુવાદીઓને આ સાખી નહીં લેવાતું હોય. ઓકે, હા, એમનાથી કદાચ સહન નહીં થતું હોય. એટલે કોંગ્રેસ માટે લેફ્ટિસ્ટ એમને ફી વધારી, બરાબર બરાબર, એમની જે શિષ્યવૃત્તિ છે એની પર કાપ મૂક્યો. જેએનયુ ને કોઈ પણ સંજોગોમાં બદનામ કરો, કારણ કે એમને હવે બૌદ્ધિક ધન, બરાબર, જે નીચા નીચે જે કચરાયેલા લોકો છે, વંચિત છે, પીડિત છે, શોષિત વર્ગ છે, એમાંથી જે બૌદ્ધિક વન તૈયાર થઈને જઈ રહ્યું છે, બરાબર. તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલત જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં અને ગુજરાતની સ્કૂલોમાં, ગ્રાન્ટેડ સ્કૂલોમાં, ગોયલ સાહેબ મારો રેકોર્ડ ઓન ધ રેકોર્ડ કહું છું, ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો હોતા નથી. કેમ? એની પાછળ બહુ મોટો જવાબદાર છે આ વિચારધારા, બીજેપીની જે વિચારધારા છે એ બંધ કરવા માટે મનુષ્યની પર કામ કરી રહી છે. ગોયલ જવાબ આપો, બિલકુલ એનો વિરોધ કોંગ્રેસ આ જીવન કરશે અને કરતી રહેશે. ભદ્રેશભાઈ, કોઈ સંસ્થાઓ કે એજ્યુકેશનને લગતી જે કોઈ પણ ગતિવિધિઓ ચાલતી હોય એને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રોત્સાહિત કરતી હોય છે. બરાબર. જ્યારે પણ કોઈ પણ પ્રકારના આંદોલનો થાય, કોઈ વિરોધ થાય, કોઈ નિર્ણય લેવાયો ત્યારે કોઈને ગમે કોઈને ન ગમે, બરાબર, આજે 125 કરોડનો દેશ છે, બધાના વિચાર એક સરખા ન હોય, દરેકને વિરોધ કરવાનો 100% અધિકાર છે. પણ ક્યાંય વિરોધના બહાને નુકસાન પહોંચાડી, પબ્લિક પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડી દેશનું જે વાતાવરણ છે, તો આ વિવાદ તોડવાનો પ્રયાસ જેએનયુ માટે લેફ્ટિસ્ટ ને જ આપ જવાબદાર માનો છો? હા, બિલકુલ. ઓકે, સામેવાળા સંગઠન નહીં, કોઈ એબીવીપી નહીં, કોઈ બીજું સંગઠન નહીં, કોઈ નહીં. ના ના, એબીવીપી એ ક્યારે, એક વખત એવું બતાવો કે એબીવીપી એ ક્યારે બાળફાડ કરી? નામ તો એમની ભી ઓળખ થઈ ને, બે જણા નામ તો એમના ભી આપે કે ભાઈ જસ્ટિસ સામે, નહીં તો લોકોને ભરોસો ગંગાળ ભરે નહીં આવશે. જ્યારે સામે, જ્યારે સામે તમને કોઈ ઘરે લાફો મારવા આવે, અચ્છા, સ્વભાવની વાત આવી, તો એ એક લાફો ખાઈ લેવો એવો. એટલે આપણું કહેવું કે ત્યાં લેફ્ટિસ્ટ એબીવી પર હુમલો કરે, એટલે એબીવીપી એ હુમલો કર્યો છે, સ્વાભાવિક. એટલે સાબિત થઈ રહ્યું છે કે એબીવીપી હુમલો કર્યો. તમને એવું કહું છું કે આ 9 લોકો જે પકડાયા છે, ખાલી 2-4 દિવસ તો સમય કદાચ પોલીસ લેશે ઇન્વેસ્ટિગેશનમાં. હું અને તમે ફરીથી આ ડિબેટ માટે અહીંયા ઉપસ્થિત થઈશું. હું તમને ખાતરી સાથે કહું છું કે આ દેશનો વિરોધી, આ હિન્દુસ્તાનનો વિરોધી જે કોઈ માણસ હશે
એજ માણસ આવા કામમાં સામેલ હશે. પણ એ દેશ વિરોધી તત્વો સામે તમે કાર્યવાહી શું કરી? તમારે આપવાની જરૂર નથી ગોયલ સાહેબ. હા અમારે જ આપવાની છે. હા બસ આ તમારો જે અધિકાર છે ને, આ સત્તાનો મત છે ને, એ ઊંચો કરી નાખજો. પ્રજાતંત્ર છે આ દેશમાં, લોકશાહી છે, કોંગ્રેસ છે, મીડિયા છે. તમે આવો અહંકાર, ના તમારો અહંકાર છે. તમારી વિચારધારા શું લેવા દેવા? તમારે વિચારધારા શું લેવા દેવા? देखिए ये विरोध जो है ये पॉलिटिकली मोटिवेटेड जरूर है, दोनों पार्टियों के द्वारा मोटिवेटेड जरूर है, पर पॉलिटिकली कंट्रोल्ड विरोध नहीं है. विरोध जो है, समर्थन की बात नहीं, विरोध जो है वो पॉलिटिकली कंट्रोल्ड नहीं है. मोटिवेटेड और कंट्रोल में बहुत फर्क होता है. सही बात है. अगर कंट्रोल्ड होता तो लेफ्टिस्ट आइडियोलॉजिकल जो पार्टीज हैं या कांग्रेस है वो इसको पूरा इसका दृष्टिकोण दे सकती थी. तो कांग्रेस के कंट्रोल में नहीं है. कांग्रेस समर्थन में जरूर हो सकती है, लेकिन कंट्रोल में नहीं, कंट्रोल में नहीं है. तो ये जो मूवमेंट है, ये सीए के विरोध की जो मूवमेंट है, वो किसी एक पार्टी के द्वारा लेड है या एक आदमी इसको लीड कर रहा है या एक ऑर्गेनाइजेशन या एक मूवमेंट जो क्रिएट हुई है वो कोई एक ऑर्गेनाइजेशन लीड कर रही वैसा सिचुएशन नहीं है. ये लोगों द्वारा क्रिएटेड मूवमेंट है. ये यूथ स्टूडेंट्स वर्ग जो है, जो पढ़े लिखे स्टूडेंट्स हैं, जिनको समझ आ रही है कि कुछ गलत हो रहा है, ऐसा उनको अभाव हो रहा है, तो वो विरोध करना चाह रहे हैं, वो अपना प्रदर्शन करना चाह रहे हैं. तो इसके ऊपर किसी का कंट्रोल नहीं. और विरोध हो रहा है, मेरे हिसाब से विरोध होना जरूरी है एक लोकतंत्र के देश में. पर वो विरोध का मतलब ये नहीं है कि आप पब्लिक प्रॉपर्टी को हार्म करो, प्राइवेट प्रॉपर्टी को हार्म करो. उस विरोध का आपका डिस्कशन जो है, व्हाइट पेपर सबमिट करिए गवर्नमेंट के सामने और गवर्नमेंट समझाने की कोशिश करे, वो एक अच्छा लोकतंत्र होता है. पर जिस इस लोकतंत्र को जो उबाल दे के हम एक आग देने की कोशिश कर रहे हैं वो नहीं होनी चाहिए. दर्शक मित्रों, मूल तो लोकतंत्र की जरा बात करिए, त्यारे सवाल त्यां थाय छे कि जेएनयू में निराकरण आवश्यक खरी, जे फीस ने वीसी नो मुद्दो चाले छे, एमां के पछी आ कायदाकीय प्रोसेस थी लईने आ मुद्दो डायवर्ट करवानी વાત આવશે. કારણ કે એની અંદર પણ રાજકારણ જોવા મળતું હોય, અને જીએનયુના માધ્યમથી જ્યારે પોલિટિકલ પાર્ટીઓ અથવા તો સીએએના જે સીએએના વિરોધમાં જોવા મળી રહ્યા છે, એક તરફ સમર્થન, એક તરફ વિરોધ પ્રદર્શન જોવા એ મળી રહ્યું છે કે એકતા કોણ બતાવે, લીડરશીપનું નેતૃત્વ કોણ લે છે, એ પણ સવાલ છે. કારણ કે એ પણ જોવા નથી મળતું, અને આખરે આ દેશમાં ચારે ખૂણામાં અત્યારે આંદોલનના સૂર જોવા મળે છે. સવાલ એ થાય છે કે કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે, અને સરકારની જવાબદારી કેટલી બને છે કે પરિસ્થિતિ વણસે નહીં પણ થાળે પડે. આ ચર્ચાને અહીં સમાપ્ત કરી. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.